अशुद्ध
જવાબદાર કારણ છે અને જેના કારણે આ ચેપી રોગો છે એક વ્યક્તિને થાય અને એના સંપર્કમાં છે એના દ્વારા દૂષિત થયેલું પાણી કોઈ બીજા સ્વસ્થ વ્યક્તિના સંપર્કમાં આવે તો એને પણ આ રોગ થવાની શક્યતા રહે છે ત્યારબાદ ત્રીજું પ્રાણીઓ દ્વારા છે ચેપી રોગો કઈ રીતે ફેલાય છે ઘણા રોગો છે એનું વહન કોણ કરે તો આપણે જોઈએ છીએ કે મચ્છર માખી જેવા નાના જે જીવ છે મચ્છર અને માખી બરોબર એ શું કરે છે ભાઈ આપણે એટલે જ કહીએ કે ઘરમાં ખોરાક છે રાંધેલો ખોરાક ઢાંકીને રાખવો જોઈએ કેમ કે મચ્છર માખી વગેરે આટા મળતા હોય જ્યાં ત્યાં બેસીને તેઓ આવે હોય અને પછી ખોરાક ઉપર બેસે તો ખોરાક પ્રદૂષિત થાય છે તો મચ્છર માખી છે એવા કીટકો છે ઘણા બધા રોગનું વહન કરે છે જેમ કે મેલેરિયા અને હાથ પ્રાણીઓ એટલે મોટા મોટા પ્રાણીની આપણે વાત નથી કરી પણ નાના નાના કીટકોની વાત કરી છે પાણીની કેટેગરીમાં જ આવશે તો હાથી પગો છે હાથી પગો અને મેલેરિયા શારીરિક રૂપથી એકબીજાના સંપર્કમાં આવે બે પુખ્ત વયની વ્યક્તિઓ
પછી અલગ અલગ બીજા બધા ફેક્ટર જવાબદાર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આજે આપણો આજનો લેક્ચર પણ અહીંયા પૂરો કરીએ છીએ. જય સ્વામી નારાયણ.